નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે બંધારણની સિરીઝની અંદર આજે ત્રીજો પાર્ટ અને ત્રીજા પાર્ટની અંદર એક મુખ્ય કમ્પેરિઝન આપણે જોવાનું છે લોકસભા વર્સિસ રાજ્યસભા બરાબર ચલો શરૂ કરીએ છીએ બંધારણનો સાર તફાવત અનુસાર જોઈ શકો છો તમે આ સાઈડ છે લોકસભા અને રાજ્યસભા આનું મેજર કમ્પેરિઝન જે છે આપણે આજના વિડિયોની અંદર જોવાનું છે એના પહેલા એક રજૂઆત છે નજીકની સમયની અંદર આપણી બીજી જનરલ બેન્ચ બાવીસ ઓગસ્ટ થી શરૂ થઈ રહી છે એનો ટાઈમ રહેશે આઠ થી નો ટાઈમ અને એની સાથે તમને નવ હજારનો ઓનલાઈન વિડીયો કોર્સ ફ્રી મળવા જઈ રહ્યો છે જોડે પંદર પુસ્તકો પણ ફ્રી છે તો તમારા એના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને રજીસ્ટ્રેશન માટે તમારે સંસ્થામાં રૂબરૂ આવી શકો છો કાં તો ટેલિફોનિક માધ્યમથી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો એના માટે તમને ટેલિગ્રામની અંદર અને યુટ્યુબની અંદર તમને નંબર્સ મૂકેલા છે બરાબર અને સાથે પાંચ દિવસ ફ્રી ડેમો લેક્ચર છે અને ડેમો લેક્ચર ભરવા માટે પહેલાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે પાંચ દિવસ તમને ફ્રી ડેમો હાલમાં આવશે ડેમો ભરો અનુકૂળ આવશે તમને ત્યારે એડમિશન લેવાનું છે બરાબર છે ચલો અને સાથે સાથે દરરોજ અને દર અઠવાડિયે અને દર મહિને ટેસ્ટનું આયોજન છે જ્યારે તમે લેક્ચર ભરશો ફેકલ્ટીનું ત્યારે તમને બધી જ વસ્તુ સમજાવવામાં આવશે અને એટલા માટે પાંચ દિવસની અંદર ડેમો લેક્ચરનું આપણે આયોજન કરેલું છે બરાબર ચલો ઓકે અને બીજી એક ઓફર છે જય હિન્દ ઓફર જે પંદર ઓગસ્ટ સુધી આપણે વેલિડ રાખેલી છે અને આ ઓફરની અંદર પચાસ ટકા ઓફ છે વિધાઉટ મટીરિયલ અને જ્યારે વિથ મટીરિયલ તમારે લેવું હશે તો સાહીઠ ટકા ઓફ જે છે આ આ કોર્સની અંદર દરેક કોર્સની અંદર તમને જોવા મળશે જનરલ કોર્સ છે મિશન જીપીએસસી છે તલાટી કમ મંત્રી છે વિથ મટીરિયલ તમને આવશે સાહીઠ ટકા ઓફ અને જ્યારે વિધાઉટ મટીરિયલ તમને પચાસ ટકા ઓફ છે પણ એના માટે પ્રોમો કોડ છે આપણો જય હિન્દ પ્રોમો કોડ અને ઓફરનું નામ પણ છે જય હિન્દ બરાબર આ પંદર ઓગસ્ટ સુધી વેલિડ છે ભાઈ બરાબર આપણે શરૂઆત કરીએ છે મેજર તફાવતની લોકસભા અને રાજ્યસભા પહેલા સમજો આ લોકસભા અને રાજ્યસભા આવ્યા ક્યાંથી વાત છે 1919 ની મોન્ટુગે ચેમ્સફોર્ડ સુધારો થયો અને આ મોન્ટુગે ચેમ્સફોર્ડ સુધારો 1919 વખતે થયો ત્યારે 1921 માં લાગુ થયો તો લાગુ ક્યારે થયો 1921 ની અંદર આ 1921 માં લાગુ થયો ત્યારે બે વસ્તુની વાત કરી કે અહીંયા દ્વિસદન બનાવવાની વાત કરી દ્વિસદન એટલે કે દેશની અંદર બે ગૃહ હોવા જોઈએ ત્યારથી શરૂઆત થઈ છે એટલે કહેવાય છે કે લોકસભા અને રાજ્યસભાનો જન્મદાતા જે છે એ ઓગણીસો એકવીસના સમયથી થઈ ગયો નિયમ જે આવે તો ઓગણીસો ઓગણીસમાં આવે તો મોન્ટુ ગયો ચેમ્સકોડ સુધારો આવે તો ઓગણીસો ઓગણીસમાં પણ લાગુ થયો તો ઓગણીસો એકવીસની અંદર અને એ વખતે પ્રથમ વખત પ્રથમ વખત દ્વિસદન એટલે કે બે ગૃહ હશે કાયદા બનાવવા માટે એવી કંઈક જોગવાઈ હતી એના જ ઉપરથી આ કોન્સેપ્ટ લીધેલો છે લોકસભા અને રાજ્ય સભાનું પેલા ચોપન સુધી ઓળખાતું પરંતુ અંદર આનું નામ ચેન્જ કરવામાં આવ્યું અને રાખવામાં આવ્યું લોકસભા અને રાજ્યસભા ક્લિયર આ બેઝિક સ્ટોરી હતી બેકગ્રાઉન્ડ હતું આવી રીતે ક્યાંક લોકસભા અને રાજ્યસભાનો ઉદ્ભવ થયેલો છે બરાબર ચલો

પછી રાજ્યસભામાં જશે અને પછી એના ઉપર રાષ્ટ્રપતિ સહી કરશે ત્યારે કાયદો બનશે બરાબર બરાબર જો એના વગર વગર કાયદો બની શકે શકે ને સંસદની જે છે આ ત્રણ ભાગ પૂરી થઈ નહીં એટલે સંસદની અંદર ત્રણ ભાગ પાડવામાં આવે છે રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા સંસદના ત્રણ ભાગ છે એની અંદર બે ગૃહ છે આ બે શું છે ગૃહ છે અને આ જ ગૃહ વિશે આપણે વાત કરવાની છે ક્લિયર આટલી વસ્તુ

એપ્રિલ એટલે બેઝિક એવું પણ આવી શકે કે રાજ્યસભાનું ગઠન લોકસભાના પૂર્વે થયું તો વિધાન સાચું છે કે રાજ્યસભાનું જે ગઠન છે આ રાજ્યસભાનું ગઠન લોકસભાના પૂર્વે થયું હતું બરાબર કે ત્રણ એપ્રિલ અને આનું થયું સત્તર એપ્રિલ તો સર આપણો દેશ તો ઓગણીસો સુડતાલીસ ના રોજ આઝાદ થઈ ગયું તો ઓગણીસો બાવન માં કેમ બનાવ્યું ક્વેશ્ચન થશે કે ઓગણીસો બાવનમાં કેમ આપણો દેશ તો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દેશ આઝાદ થઈ ગયો પરંતુ આપણું બંધારણ જે બન્યું મિત્રો એ ઓગણીસો ઓગણપચાસના રોજ બન્યું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ બન્યું તો પછી ઓગણીસો ઓગણપચાસ થી ઓગણીસો બાવન સુધી શું રહ્યું તો કામ ચલાવ સંસદ રહી એ વખતે આ વર્ષના ગેપની અંદર કામ ચલાવ સંસદ તરીકે કાર્ય કર્યું છે બરાબર

ગણેશ વાસુદેવ માવલંકર અને જ્યારે અહીંયા બેઠક મળે છે ત્યારે સર આ તો ઉપરાષ્ટ્રપતિ હોય છે એ વખતે તો યસ રાજ્યસભા જે છે રાજ્યસભાના હોદ્દાની રૂ કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ યાદ રાખજો કે રાજ્યસભાના જે સભાપતિ હોય છે એ હોદ્દાની રૂ ઉપરાષ્ટ્રપતિ હોય જે ઉપરાષ્ટ્રપતિ બનશે એ રાજ્યસભાના સભાપતિ ઓટોમેટિકલી બની જશે

સીટો એ ફિક્સ જ હતી એની અંદર અત્યાર સુધી કોઈ ચેન્જીસ નથી આવ્યો કેટલી સીટો છે બસો પચાસ સીટો કયા આર્ટિકલ મુજબ છે એ જ આર્ટિકલ ચાલી રહ્યો છે એસી અંદર અને અહીંયા એક્યાસી મુજબ ક્લિયર ચલો તો અહીંયા ચેન્જીસ થયા છે

અને લોકસભાની સીટો થઈ પાંચસો પિસ્તાલીસ અને છેલ્લે અંતે ગોવા દીવ દમણ પુનર્ગઠન આયોગ થયું પુનર્ગઠન અધિનિયમ આવ્યો ત્યારે ભારતની સંખ્યા જે છે લોકસભાની સંખ્યા જે છે પાંચસો બાવન મહત્તમ સંખ્યા કરવામાં આવી અને અત્યાર સુધી ફિક્સ રાખવામાં આવી છે પાંચસો બાવન અને તમને એ પણ ખબર છે કે ગોવા દીવ દમણ જે છે એ પોર્ટુગીઝ અંતર્ગત હતું અને અઢાર ડિસેમ્બર

જે લોકો કલા વિજ્ઞાન સાહિત્યના સમાજ સેવામાં શ્રેષ્ઠ કાર્ય કરતા હોય એ દરેક લોકોને રાષ્ટ્રપતિ નિમણૂક કરશે એમના અંદાજ પ્રમાણે બરાબર છે તો બાર લોકોને રાષ્ટ્રપતિ નિમણૂક કરશે કયા આર્ટિકલ આર્ટિકલ પૂછાય તો એ જ આર્ટિકલ રહેશે આર્ટિકલ એંસી રાજ્યસભા ચાલે છે તો આર્ટિકલ ચેન્જ એ જ રહેશે ચેન્જ થશે નહીં અને રાજ્ય બસો અડત્રીસની અંદર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો હવે સાહેબ કેન્દ્રશાસિત પ્રદેશ રાજ્યસભામાં કયા કયા આવશે દિલ્હી છે પુડુચેરી છે અને જમ્મુ એન્ડ કાશ્મીર છે જમ્મુ બરાબર આ ત્રણ જગ્યાએના કેન્દ્રશાસિત પ્રદેશની અંદરથી નિમૂલક કરશે બરાબર ચાલ આટલું ક્લિયર થઈ ગયું હવે આગળ વાત કરીએ જો સભ્ય સંખ્યાની અંદર 552 લોકો છે મે વાત કરી કે મહત્તમ સંખ્યા આપણે 552 થઈ ગઈ કયા કેરે થઈ 1987 બાદ થઈ એના પહેલા 545 હતી બરાબર એની અંદરથી 530 રાજ્યમાંથી લેવાના છે

એ ભારતીય હોય માતા જે છે એ ભારતીય હોય તો આવું ક્યાંક સ્વરૂપ તમને જોવા મળે તો એને કહેવા છે એગ્લો ઇન્ડિયન બરાબર અને આર્ટિકલ 331 ની અંદર પણ જો હોય છે એગ્લો ઇન્ડિયન ની તો આ એગ્લો ઇન્ડિયન બે સભ્યો જે છે આની અંદરથી અને નિમણૂક કોણ કરતા હતા બે એગ્લો ઇન્ડિયન ને રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્વારા આ બે એગ્લો ઇન્ડિયન ને નિમણૂક કરવામાં આવતા હતા બાકીના જે 550 લોકો છે ને એમનું તો ઇલેક્શન થતું હતું

તમને ક્વેશ્ચન થશે સાહેબ એગ્લો ઇન્ડિયાનું પત્તો રદ કરવામાં આવ્યો એકસો ચારમો સુધારો થયો બે હજાર ઓગણીસની અંદર તો અહીંયા કેમ એગ્લો ઇન્ડિયન આવી ગયું આ તમને સમજાવવા માટે છે આ તમને સમજાવવા માટે હમણાં સમજાવું છું કે કઈ રીતે એંગ્લો ઇન્ડિયનનું પદ ગણવામાં આવશે કારણ કે જો એગ્લો માની લો કે પાંચસો બાવનની સભ્ય સંખ્યા છે પાંચસો બાવનની મહત્તમ સંખ્યા સંખ્યા છે જો એગ્લો ઇન્ડિયનનું પદ કેન્સલ કરવામાં આવે તો જવાબ પાંચસો આવે કે પાંચસો મેજર કન્ફ્યુઝન અહીંયા જ થાય છે જો તમને એવું પૂછવામાં આવે કે લોકસભાની મહત્તમ સંખ્યા કઈ જો બંને ઓપ્શન આપવામાં આવે

લોકસભાની સીટોની સંખ્યા કઈ છે કે મારે જે જવાબ જોઈએ છે એ આપવાનો છે તો પછી પાંચસો પચાસ યાદ રાખજો તમને એવું પૂછે કે એકસો ચાર સુધારો એકસો ચારમો સુધારો બે હાજર ઓગણીસ બાદ લોકસભાની મહત્તમ સંખ્યા કઈ તો એવું કહેવા માંગે છે કે બે ઇંગ્લેન્ડ અમે કાઢી નાખી છે હવે તમે જવાબ આપો તો પછી પાંચસો પચાસ કરજો બાકી તો તમને એવું ડાયરેક્ટલી પૂછવામાં આવે કે લોકસભાની મહત્તમ સંખ્યા કઈ તો પાંચસો બાવન આપણે લોકસભાની જે વેબસાઇટ છે એની અંદર અંદર લખે એક આવું લખેલું છે બરાબર એ વસ્તુ યાદ રાખજો કન્ફ્યુઝ ના ટકા તમને પાંચસો બાવન આપેલો શ્યોર પાંચસો બાવન જો બંનેની અંદર તમને પાંચસો બાવન અને પાંચસો પચાસ આવશે તો જ તમને કન્ફ્યુઝન થવાનું છે અધરવાઇઝ તો તમને કન્ફ્યુઝન થવાનું નથી પણ ક્વેશ્ચન વાન જો ક્વેશ્ચન અનુસાર આન્સર આપણે આપવાનું થશે ક્લિયર

નથી આ છેલ્લા બે એંગ્લો ઇન્ડિયન હતા એટલા માટે હવેથી એંગ્લો ઇન્ડિયનની જે સીટ છે કેન્સલ કરવામાં આવે બંનેના નામ કે યાદ રાખજો કદાચ એક્ઝામની અંદર આવી જાય જો તો હાલની જે સભ્ય સંખ્યા છે જો પાંચસો બાવન હતી ને ભાઈ આ પાંચસો બાવનની અંદરથી બેસતા હતા કેટલા પાંચસો પિસ્તાલીસ જ બેસતા હતા પાંચસો બાવન મહત્તમ સંખ્યા હતી એની અંદરથી પાંચસો પિસ્તાલીસ જ લોકો હતા એની અંદરથી પણ બે લોકો નીકળી ગયા એટલે થઈ ગયા પાંચસો લોકો

એક ની વાત કરીએ તો આટલી દસ લાખની આ રીતે ભાગ પડતા હતા બરાબર જ્યારે દસ લાખની સીટ થઈ જાય દસ લાખની જનસંખ્યા થઈ જાય ત્યારે એક સીટ પડતી હતી આ ઉદાહરણ છે બરાબર સંખ્યા જે છે એ લોકો ચેન્જ કરતા હતા પણ આ રીતે કંઈક ને કંઈક જોગવાઈ તમને જોવા મળશે આ કાર્યક્ષેત્ર આધારિત કાર્ય કરતું હતું

યુપી છે ઉત્તર ભારતની જેટલા પણ પ્રદેશ યુપી છે બિહાર છે એની સંખ્યા વધતી જાય છે જ્યારે નોર્થ વેસ્ટ છે સિક્કિમ છે નાગાલેન્ડ છે એની સંખ્યા છે ને જનસંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે એટલે આમ એવું થાય કે જો દર વખતે સીમા આધારિત નક્કી કરવામાં આવશે તો યુપીની બેઠક બિહારની બેઠક બહુ વધી જશે જ્યારે સિક્કિમને એની બેઠકનો ઘટાડો થઈ જશે એટલે બે હજાર છવ્વીસ સુધી ફિક્સ કરી દેવામાં આવી છે કે બે હજાર છવ્વીસ સુધી આ જ રીતે બેઠકો બનશે આજે રીતે પાંચસો તેતાલીસ બેઠકોનું ગઠન છે ને બે હજાર છવ્વીસ સુધી આ જ રીતે કરવામાં આવશે હા નક્કી કર્યું છે પરિસીમન આયોગના પરિસીમન આયોગ જે છે એમને ન્યાયાલયમાં પડકારી ના શકાય એમનો જે નિર્ણય છે તમે ન્યાયાલયમાં પડકારી શકાતા નથી ન્યાયાલયમાં ના પડકારી શકે એવી ત્રણ વસ્તુ છે એક ભારતનું આમુખ ભાગ ચાર રાજ્ય નીતિના માર્ગદર્શન સિદ્ધાંત અને ચોથી ત્રીજી વસ્તુ છે એ છે પરિસીમન આયોગનો રિપોર્ટ આ પણ તમે ન્યાયાલયમાં પડકારી શકો નહીં ક્લિયર આટલી વસ્તુ તો અહીંયા આપણે ત્રણ વસ્તુ જોઈ બરાબર આમુખ ભાગ ચાર અને બરાબર આપણે પરિસિમન આયોગની આપણે વાત કરીએ કે આ પરિસિમન આયોગનું કાર્ય જે છે આ પ્રકારે રહેશે બરાબર તો દસ લાખની સીટો ઉપર આ જ ઉદાહરણ મેં આપ્યું છે કે દસ લાખની સીટો ઉપર આવી રીતે પ્રભુત્વ હોય છે અને દસ લાખની સીટ ઉપર આવી રીતે બેઠક હોય છે

આઠ કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પ્રદેશ માંથી આવશે કયા કયા કેન્દ્ર છે પુડુચેરી છે ચાર બેઠકો જમ્મુ કાશ્મીરની છે ને ત્રણ સાત ને એક આઠ બરાબર અને બાર લોકોને નિમણૂક કરશે કલા વિજ્ઞાન સાહિત્ય અને સમાજ સેવા કોણ નિમણૂક કરશે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક થશે ક્લિયર આટલી વસ્તુ

રિઝર્વેશન હોય છે એટી ફોર સીટ એટી ફોર સીટ જે છે રિઝર્વેશન માટે આવેલી હોય છે અને અનુસૂચિત જનજાતિ માટે જે રિઝર્વેશન હોય છે સીટો જે છે છે રિઝર્વેશન માટે હોય ટોટલ થઈને એકસો એકત્રીસ જે બેઠકો છે એ તમને જોવા મળશે રિઝર્વેશનની અંદર લોકસભાની અંદર આની અંદર ગુજરાતની કેટલી હોય છે કે ગુજરાતની અંદર છ સીટો છે ભાઈ ગુજરાતની અંદર 26 માંથી છ સીટો રિઝર્વેશનની છે અને છ સીટોની અંદર

રાજ્યસભાની અંદર આરક્ષિત બેઠક તમને જોવા મળતી નથી બંને ગૃહોની અંદર તમને રિઝર્વેશન એટલે કે આરક્ષિત સીટો જોવા મળશે કઈ જગ્યાએ જોવા મળશે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર તમને જોવા મળશે આ બંને ગૃહોની અંદર તમને જોવા મળશે

આ ચૂંટણીની અંદર ભાગ લઈએ છે પ્રત્યક્ષ ચૂંટણીની અંદર અને આ જે છે લોકો દ્વારા સીધી ચૂંટણી થાય છે કોની લોકસભાના સભ્યોની લોકસભાના સભ્યોનું જે ઇલેક્શન છે કઈ રીતે થાય છે લોકો દ્વારા સીધી ચૂંટણી જેનું અઢાર પ્લસ જે ઉંમર છે એ લોકો આની અંદર ભાગ લે છે પેલા ઉંમર હતી એકવીસ વર્ષ જે એકસઠમો બંધારણીય સુધારો કર્યો એકસઠમો બંધારણીય સુધારો કર્યો અઢારસો નેવ્યા સોરી ઓગણીસો નેવ્યાસી ની અંદર ઓગણીસો અંદર અહીંયા ચેન્જ કર્યો અને ઉંમર કરવામાં આવી અઢાર વર્ષની એટલે ઓગણીસો બાદ ઉંમર થઈ અઢાર વર્ષ ત્યાં સુધી એકવીસ વર્ષના લોકો જ વોટ કાપી શકતા હતા પરંતુ ઓગણીસો નેવ્યાસી બાદ આ ઉંમરમાં ઘટાડો કર્યો અને અઢાર વર્ષની ઉંમરની અંદર દરેક લોકો આની અંદર ભાગ લઈ શકે છે બરાબર અને અહીંયા જે વિજય થાય છે એ બહુમતીના આધારે થાય છે સાહેબ બહુમતી બહુમતીના આધારે વિજય થાય છે જો આ પેટન ક્યાંક ને ક્યાંક બહુમતીવાળી પેટર્ન છે ને એ થોડી તમને અનરિયલિસ્ટિક લાગશે કેમ કે જો માની લો કે આ રીતે માની લો કે એ બી સીડીઈ આ રીતે પાંચ લોકો અહીંયા છે બરાબર આ પાંચ લોકોની અંદર એને ત્રણ વોટ મળ્યા બી ને બે વોટ મળ્યા આને પણ બે વોટ મળ્યા ત્રણ નબે પાંચ નબે સાત આને પણ બે વોટ મળ્યા નવ અને આને પણ એક મત મળ્યો વિજય કોણ રહ્યું એ મત મતવાળો વિજય ગયો કે બહુમતીના આધારે નિર્ણય થયો

તમને એવું જોવા મળશે કે માઇનોરિટીઝ પણ અહીંયા જીતી શકે છે જે જે પ્રદેશની અંદર એમનું પ્રભુત્વ હોય એ પ્રદેશની અંદર વિજય થાય છે અને આ લોકસભાનું ઇલેક્શન છે આની અંદર એક માઇનોરિટીઝની અંદર પણ એ લોકો વિજય બની શકે છે અને વિજય બનીને દેશનું શાસન કરી શકે છે દેશનું શાસન કારણ કે તમે આગળ પણ ભણેલા છો કે લોકસભામાં જે પક્ષની બહુમતી હશે એની સરકાર બનશે તો બહુમતીની અંદર આ પ્રકારે થાય છે જ્યારે જ્યારે રાજ્યસભાની અંદર આવું નથી થતું

સેકન્ડ નંબર છે આની અંદર પ્રેફરન્સ હોય છે કોઈ મત નથી કરવાનો આની અંદર કેવું હોય છે કે તમે કોઈ એક વ્યક્તિને મત કરો એ જીતી જશે પણ અહીંયા એક વ્યક્તિને મત નથી કરવાનો જેટલા પણ ઊભા છે ને એ દરેકને મત કરવાના છે પરંતુ પ્રેફરન્સ મારે એ નંબરને પહેલોનું મત આપીશ એ નંબરને બીજો બી નંબરને ત્રીજો એવી રીતે આનો બીજો પ્રેફરન્સ જોવામાં આવશે માની લો કે બીજો પ્રેફરન્સ એને આપેલો છે તો આ એનો મત છે એ કોનામ કાઉન્ટ થશે એની અંદર કાઉન્ટ થશે અને જ્યાં સુધી આ રીતે જ્યારે પાંચ મત ના થઈ જાય ત્યાં સુધી જે છે એક સભ્ય નીકળતું જશે તો આવી રીતે હોય છે ને આ કહેવાય પ્યોર બહુમતી તમને જે જેને વધારે મત મળે એ જીતી બરાબર તો તમને આ બે વસ્તુમાં ખ્યાલ આવી ગયો છે આના માટે હું કમ્પ્લીટલી એક અલગથી વિડીયો લાવીશ કે આ જે છે એકલ સંક્રમણીય સંક્રમણ પ્રતિનિધિત્વ શું છે આખું ડિટેલમાં સમજાય ખાલી અહીંયા તમને સમજણ પડે કે કેવી રીતે બંનેમાં ડિફરન્સ હોય છે એ તમને કરાવી દીધું બરાબર છે

નથી સ્થાયી ગૃહ છે એનું વિસર્જન થશે ક્લિયર વસ્તુ આનો પૂછે તો પાંચ વર્ષે દર પાંચ વર્ષે વિસર્જન થઈ જતું હોય છે ઓકે હવે જો આ ગૃહ છે લોકસભાની અંદર ગૃહ છે તો ગૃહની અંદર જ્યારે સત્ર બોલાવવાનું હશે અથવા તો સત્ર આવાસન કરવાનું હશે સત્ર સમાપ્ત કરવાનું હશે તો એ જે બાબત છે એ કોણ કરશે રાષ્ટ્રપતિ કરશે એ કોણ કરશે રાષ્ટ્રપતિ પણ જ્યારે ગૃહ સ્થગિત કરવાનું હશે સ્થગિત એટલે ટૂંક સમય માટે સત્ર આવાસન અથવા તો સત્ર સમાપ્ત કરવાનું હશે તો રાષ્ટ્રપતિ પણ જ્યારે સત્ર જે છે ગૃહ છે અથવા તો ગૃહની વાત કરીએ ગૃહ સ્થગિત કરવાનું હશે તો કોણ આવશે લોકસભાના અધ્યક્ષ સ્પીકર બરાબર

અને શપથની અંદર ત્રણ લોકોના શપથ ત્રીજી અનુસૂચિ મુજબ નથી કોણ રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને ઉપરાષ્ટ્રપતિ આ ત્રણેયના શપથ ત્રીજી અનુસૂચિ મુજબ નથી કારણ કે એમને અલગથી આર્ટિકલમાં ડિફાઈન કરેલા છે અલગથી એના માટે આર્ટિકલ છે એટલા માટે બરાબર ઓકે પછી સંસદ દ્વારા અથવા તો સંસદ દ્વારા અયોગ્ય ઘોષિત ના કરવામાં આવ્યો જે છે સંસદની અંદર લાયકાત ધરાવતો વ્યક્તિ હોવો જોઈએ અયોગ્ય ઘોષિત ના કરેલો હોવો જોઈએ સેમ કન્ડિશન અહીંયા પણ છે કે સંસદ દ્વારા અયોગ્ય ઘોષિત કરેલો હોવો જોઈએ નહીં બરાબર છે આમની ચાર લાયકાતો આપણે ભણી લીધી હવે લાયકાત બાદ એમનું વેતનની વાત કરીશું જો વેતન જે છે એક લાખ પ્રતિ મહિના છે સામેન સાહેબ પણ એક લાખ પ્રતિ મહિના છે ચેન્જ થતું રહે છે આ ફિક્સ નથી સંસદ પોતાના કાયદા મુજબ સંસદ જે છે પોતાના કાયદા અનુસાર ચેન્જ કરી શકે છે

પહેલું જો પહેલું આવશે બજેટ સત્ર પછી ચોમાસુ સત્ર એટલે પેલું સત્ર બજેટ સત્ર ચોમાસુ અને શિયાળુ આ રીતે ત્રણ સત્રો હોય છે આ સત્રોની અંદર આર્ટિકલ એટી ફાઈવમાં એવું લખેલું છે કે બે સત્રોની અંદર આ બે સત્ર છે એની અંદર છ મહિનાથી વધારે સમય હોવો જોઈએ નહીં એટલે માની લો કે ઇન્ડાયરેક્ટલી એવું કહેવા માંગે છે કે વર્ષની અંદર મેક્સિમમ બે સત્રો તો મળવા જ જોઈએ ત્રણ સત્રો છે એની અંદર બે સત્રો તો મળવા જ જોઈએ કયા આર્ટિકલમાં કીધેલું છે 85 સાહેબ સત્રો મળીને શું કરશે સત્રો મળીને એ લોકો જે કાયદા છે પસાર કરાવવાનું કામ કરશે બરાબર એ રીતે તમારું નવું સેમિસ્ટર આવે ને કે એક મહિનાની બે મહિનાની રજા હોય પછી નવું સેમિસ્ટર આવે તો એ લોકો આ લોકો માટે સત્ર કહેવામાં આવશે

પરંતુ જે ગૃહનું સત્ર સ્થગિત કરવું તો ગૃહને સ્થગિત કરવું એ જે તે સભાના અહીંયા આવશે સ્પીકર અને અહીંયા આવશે સભાપતિના હાથમાં છે ગૃહને નહીં સત્રને સ્થગિત કરવાની વગર અહીંયા તો ગૃહ સ્થગિત જ નથી થતું સત્રને સ્થગિત કરવાની ચર્ચા છે બરાબર ક્લિયર આટલી વસ્તુ બંને આર્ટિકલ સેમ છે એટી ફાઈવ એટી ફાઈવની અંદર સત્ર કમ્પલીટ કર્યું એના પછી આવશે કોરમ ગણપૂર્તિની સભ્ય સંખ્યા સાહેબ કોરમ એટલે શું જો તમે કોઈ જગ્યાએ ભણતા હોય અથવા તો ક્લાસીસ કરતા હોય ત્યારે અમુક લિમિટેડ સંખ્યા તો જોઈએ મને લો કે કોઈ ટીચર હોય એક જણ હોય તો કેવું લાગશે તો અહીંયા પણ લોકસભાની અંદર એક મિનિમમ સંખ્યા જોઈશે કેટલી જોઈશે સંખ્યા હશે વન બાય ટેન કે જ્યારે સભ્ય સંખ્યાની અંદર માની લો કે પાંચસો સભ્યો છે ઉદાહરણ તરીકે પાંચસો પાંચસોમાંથી દસ એટલે કે પચાસ સભ્યો જયારે હાજર હોય પચાસ સભ્યો જયારે હાજર હોય ત્યારે ગૃહની કાર્યકારી સ્ટાર્ટ કાર્યવાહી સ્ટાર્ટ

આર્ટિકલ ત્રાણુ મુજબ લોકસભાના અધ્યક્ષ હોય છે અને આર્ટિકલ એટી નાઇન મુજબ રાજ્યસભાના સભ્ય હોય સભાપતિ હોય છે હોદ્દાની રૂપે કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ હોય છે બરાબર લોકસભાના જે અધ્યક્ષ છે એમને લોકસભાના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે કે લોકસભાના સભ્યો છે પોતાની બહુમતીથી લોકસભાના અધ્યક્ષ કોઈને બનાવી દેશે ચૂંટવામાં આવશે લોકસભાના સભ્યો દ્વારા જ્યારે અહીંયા ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂપે રાજ્યસભાના સભાપતિ બની જશે બરાબર અહીંયા કઈ પણ ઇલેક્શન તમને રાજ્યસભાના સભાપતિ માટે જોવા મળતું નથી અહીંયા લોકસભાના સભ્ય બનવા માટે તે લોક સોરી અધ્યક્ષ બનવા માટે સ્પીકર બનવા માટે લોકસભાના સભ્યો જે છે એમને ચૂંટશે અને એ જે છે સીટ ઉપર બેસશે ક્લિયર વસ્તુ અને એ પણ યાદ રાખજો કે લોકસભાના સભ્ય અને ઉપાદ લોકસભાના સ્પીકર અને જે ઉપાધ્યક્ષ છે એમને શપથ લેવામાં હોતા નથી યાદ રાખજો લોકસભાના સ્પીકર તરીકે શપથ નથી લેવાનો તો સંસદ સભ્ય તરીકે લોકો શપથ લેશે પણ જો લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પૂછે તો એમને શપથ લેવાના બંને જગ્યાએ સરખા મત પડે છે સરખા મત પડે છે ત્યારે પોતાનું મત આવશે અધરવાઇઝ મત આપશે માની લો કે આ સાઈડ પણ તેર મત પડ્યા અને આ સાઈડ પણ તેર મત પડ્યા કોઈ બિલ ઉપર ડિસ્કશન ચાલે છે વોટિંગ થયું તેર તેર મત પડે બંને સાઈડ

કોઈપણ જાતનો સુધાર હા સજેશન કરી શકે કે તમે આવું કંઈ કરી શકો સલાહ આપી શકે પરંતુ આની અંદર કોઈ પણ જાતનો સુધાર કરી શકે દિવસની અંદરથી રાજ્યસભામાંથી પસાર થઈ જવું જોઈએ હવે ક્વેશ્ચન રાષ્ટ્રપતિ જોડે લોકસભામાંથી થઈ ગયો રાજ્યસભામાંથી ચૌદ દિવસમાં થઈ ગયો શું રાષ્ટ્રપતિ શું કામ કરશે રાષ્ટ્રપતિ એને સ્વીકારી પણ શકે છે ના પણ પાડી શકે છે પરંતુ પુનઃ વિચારણા માટે એટલે કે ફરીથી મોકલી શકશે નહીં આટલી વસ્તુ યાદ રાખજો રાષ્ટ્રપતિ જોડે નાણાં ખરું આવશે તો 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 કા કા સ્વીકાર કરશે પણ માટે કોઈ નાણા ખરડો રાજ્ય દેશ ક્લિયર આટલી વસ્તુ તો નાણાં ખરડાની અંદર તમને ક્યાંક ને ક્યાંક લોકસભાનો પાવર વધારે જોવા મળશે આગળ વાત કરીએ નાણાં વિશે કમ્પ્લીટ વાત કરી પછી સમાન શક્તિઓ છે જો ગૃહમાં આ બંને ગૃહની અંદર વિશેષતાઓ તો આપણે ઘણી જોઈએ કે પોતપોતાની અલગ અલગ શક્તિઓ છે આ અહીંયા પચીસ વર્ષની ઉંમર છે અહીંયા ત્રીસ વર્ષની ઉંમર છે આ ગૃહ સ્થાયી ગૃહ નથી આ ગૃહ સ્થાયી ગૃહ છે હવે ક્યાંક ને ક્યાંક આની અંદર સમાનતા પણ તમને જોવા મળશે કેવી સમાનતા જુઓ સામાન્ય ખરડો જ્યારે સામાન્ય ખરડો પસાર કરવાનો હોય ને ત્યારે બંને પાસે સમાન પાવર છે લોકસભામાં જશે રાજ્યસભામાં જશે અને રાષ્ટ્રપતિ જોડે જશે આની અંદર બંને વચ્ચે કોઈ જે અંદર વધારે પડતી શક્તિ નથી બંને વચ્ચે સમાન શક્તિઓ છે બંધારણીય સુધારો કરવાનો હોય આર્ટિકલ ત્રણસો અડસઠ અંતર્ગત જ્યારે બંધારણીય સુધારો કરવાનો હોય ત્યારે પણ બંને જોડે સમાન શક્તિઓ છે કોઈ બંનેમાંથી કોઈ ગ્રુપ પાવરફુલ હશે નહીં આગળ વાત કરીએ કે રાષ્ટ્રપતિના મહાભિયોગ આર્ટિકલ સિક્સટી વન રાષ્ટ્રપતિનું મહાભિયોગ લાગે બંધારણનું ઉલ્લંઘન કર્યું હોય ત્યારે પણ રાજ્યસભા અને લોકસભા પાસે સમાન પાવર હશે આગળ વાત કરીએ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટના ન્યાયાધીશ કેગ અને મુખ્ય ચૂંટણી કમિશનરને નિકાળવાની પ્રક્રિયા હટાવવાની જરે પ્રક્રિયા હોય ત્યારે પણ બંને ખરડો હોય મુખ્ય ચૂંટણી કમિશનર આ લોકોને હટાવવાની પ્રક્રિયા હોય ત્યારે પણ પાવર કેવો રહેશે કોનો લોકસભા અને રાજ્યસભા બંને ક્લિયર આટલી વસ્તુ સાહેબ વધારે પાવર જે છે કઈ કઈ બાબતોમાં કોનો વધારે પાવર છે એ પણ જોઈ લઈએ જો આપણે વાત કરીએ કે ગૃહની પોતાની લાક્ષણિકતા પોતાના પાવરની ચર્ચા છે સંયુક્ત બેઠક આર્ટિકલ એકસો ની અંદર બેઠક હોય બરાબર જ્યારે કોઈ ખરડાની અંદર કોઈ નિવેદન ના આવતું હોય કોઈ ચુકાદો ના આવતો ઘણો સમય થઈ ગયો એક બિલ પસાર કર્યું છ મહિના કે વધારે સમય થઈ ગયો હોય તો સંયુક્ત બેઠક બોલાવવામાં આવે આર્ટિકલ એકસો આઠ મુજબ તો આર્ટિકલ એકસો ની અંદર ક્યાંથી લેવામાં આવી છે એકસો આઠ ની અંદર ઓસ્ટ્રેલિયામાંથી

કોની વાત કરું છું સંયુક્ત બેઠક બોલાવવાની વાત હોય ત્યારે પછી આવશે લોકસભાના ઉપાધ્યક્ષ અને જો એ પણ ના હોય તો રાજ્યસભાના ઉપસભાપતિ સભાપતિ નહીં બરાબર રાજ્યસભાના ઉપસભાપતિ ઉપસભાપતિ જે છે સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરશે ક્લિયર આટલી વસ્તુ અહીંયા તમને જોવા મળશે આર્ટિકલ આર્ટિકલ અંદર રાજ્યસભા પ્રસ્તાવ પસાર કરી નવી અખિલ ભારતીય સેવા સ્થાપિત કરશે સાહેબ આ શું છે નવી અખિલ ભારતીય સેવા તમે ક્યાંક ને ક્યાંક આવું સાંભળ્યું હશે આઈએસ આઈપીએસ આઈ આ બધું શું છે નવી અખિલ ભારતીય સેવા તો આવી જ કોઈક બીજી સેવા બનાવી હોય તો રાજ્યસભા પાસે પાવર છે આર્ટિકલ ત્રણસો મુજબ વિશેષ ટુ બાય થ્રીની બહુમતીથી એ કોઈ પણ આવી જે છે નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કરશે પોતાનો પાવર છે રાજ્યસભાનો જે રીતે અહીંયા તમને પાવર જોવા મળે ને કે સંયુક્ત બેઠકની અધ્યક્ષતા લોકસભાના સ્પીકર કરશે લોકસભાના અધ્યક્ષ કરશે તો આનું પણ એક પોતાનો પાવર છે આર્ટિકલ થ્રુ થ્રી સોરી થ્રી મુજબ ક્લિયર વસ્તુ એક પાવર તમને આ જોવા મળશે રાજ્યસભાનો બીજા પાવરની આપણે ચર્ચા કરીએ બીજા પાવરની અંદર ગૃહની પોતાની લાક્ષણિકતાઓની અંદર નાણાં ખડો લોકસભામાં જ રજૂ કરી શકાય આપણે ચર્ચા કરી કે નાણાં ખડો તમારે રજૂ ક્યાં કરવો પડશે લોકસભામાં જ કરી શકાય બીજી વસ્તુ અવિશ્વાસનો પ્રસ્તાવ લોકસભામાં જ લાવી શકાય કારણ કે જે પક્ષની બહુમતી લોકસભાની અંદર હોય એ જ લોકોની સરકાર બનશે લોક લોકસભાની અંદર જે પક્ષની બહુમતી હોય બહુમતી હોય એમની સરકાર બનશે

તો પછી વડાપ્રધાન રાજીનામું ક્લિયર છે એના અંતર્ગત કાયદો બનાવવાની સત્તા રાજ્યનો હોય છે પરંતુ પોતાની બહુમતીથી વિશેષ બહુમતી ટુ બાય ની બહુમતીથી મહત્વના વિષય રાષ્ટ્રીય મહત્વના વિષય જાહેર કરી શકે એના વિશે કાયદો બનાવી શકે છે આ પાવર રાજ્યસભા જોડે છે રાજ્યસભાની અંદર બે પાવરની આપણે ચર્ચા કરી એક એક તો અખિલ 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 ભારતીય 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 સેવા સેવા સર્જન અને બીજી વસ્તુ આવે છે રાજ્ય સૂચિના વિષય જે છે એના ઉપર કાયદો બનાવી શકે છે આ બે પાવરની આપણે કારણ કે રાજ્યસભા જોડે બહુ ઓછા પાવર છે અને ઓછા પાવર છે એટલા માટે જ પૂછાય છે યાદ રાખવા જેવી વસ્તુ છે અખિલ ભારતીય સેવાની અને રાજ્ય સૂચિના વિષય ઉપર કાયદો બનાવશે

એક વર્ષની અંદર સ્થાયી સમિતિ કાર્ય કરશે અસ્થાયી સમિતિ જ્યારે જરૂર પડે ત્યારે બનાવે જ્યારે કોઈ કાયદા વિશે કે કોઈ ખરડા વિશે જ્યારે જરૂર પડે ત્યારે બનાવે એને કહેવાય અસ્થાયી સમિતિ તો આ જે સમિતિઓ હોય છે એની અંદર મેક્સિમમ તમને લોકસભાના સભ્યો જોવા મળશે આ પણ એક પાવર છે કે લોકસભાના સભ્યો જે છે એ સમિતિઓની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ઘણી બધી સમિતિની અંદર અધ્યક્ષ જે છે લોકસભાના અધ્યક્ષ એ જ લોકો અધ્યક્ષ બીજા અધ્યક્ષની નિમણૂક કરે છે લોકસભાના અધ્યક્ષ દ્વારા સભ્યોની નિમણૂક કરવામાં ઘણા ઘણી સમિતિની અંદર ચૂંટણી પણ થતી હોય છે બરાબર સોરી આગળ વાત કરીએ હા ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો જે પ્રસ્તાવ છે ને એ રાજ્યસભા પ્રથમ રાજ્યસભામાં જ લાવી શકે એનો એવો મતલબ નથી કે લોકસભામાં નહીં જાય લોકસભામાં અનુમોદન જોઈ શકે લોકસભાની અંદર બહુમતી તો જોઈશે પરંતુ પહેલો જે પ્રસ્તાવ છે ને એ રાજ્યસભામાં આવવો જોઈએ કારણ કે ઉપરાષ્ટ્રપતિ કેના સભાપતિ છે રાજ્ય સભાના સભાપતિ છે એટલા માટે ઉપરાષ્ટ્રપતિ ને હટાવવાનો જે પ્રસ્તાવ છે ને ક્યાં આવવો જોઈએ રાજ્યસભામાં આવવો જોઈએ આટલી વસ્તુ ત્રણ પાવર થઈ ગયા પાસે આમ તો પાવર ના ગણે પણ એક એક પોતાનો એક પાવર ગણી શકે કે ઉપરાષ્ટ્રપતિનો હટાવવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં આવશે ત્રણ વસ્તુ વાત કરી અખિલ ભારતીય સેવા શોર્ટ ફોર્મમાં લખું છું ભાઈ અખિલ ભારતીય સેવા રાજ્ય સૂચિ અને ઉપરાષ્ટ્રપતિનો હટાવવાનો પ્રસ્તાવ રાજ્યસભામાં આવશે આ રાજ્યસભાના પોતાના પાવર થઈ ગયા અને લોકસભાના પાવર થઈ ગયા ક્લિયર આટલી વસ્તુ આગળ વાત કરીએ કે હવે બેઠકોની ચર્ચા કરીએ કે હવે લોકસભાની અંદર મેક્સિમમ બેઠકો કયા રાજ્યોમાંથી જોવા મળશે અને રાજ્યસભાની અંદર મેક્સિમમ બેઠકો કયા રાજ્યોમાંથી જોવા મળશે બરાબર એના માટે સૂત્ર તમે યાદ રાખજો યુએમ ડબલ્યુ બીટી આપણે બીએમ ડબલ્યુ હોય છે ને આપણે યુએમ ડબલ્યુ નવી ગાડી લોન્ચ કરી છે યુએમ ડબલ્યુ બીટી બરાબર આ યુએમ ડબલ્યુબીટી જે છે એ યાદ રાખજો યુએમ ડબલ્યુબીટી એટલે કે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ડબલ્યુ એટલે વેસ્ટ બેંગાલ પશ્ચિમ બંગાળ બિહાર અને તમિલનાડુ ઉત્તર પ્રદેશની અંદર લોકસભાની સીટો છે અંદર વેસ્ટ સીટો અંદર છે ચાલીસ અને તમિલનાડુમાં છે ઓગણ સીટો બરાબર જયારે રાજ્યસભાની અંદર શું રાજ્યસભાની અંદર સૂત્ર યુ એમ ટી ડબલ્યુબી કઈ જ કરવાનું નથી આ સૂત્ર તમને યાદ રહી ગયું કે યુએમ ડબલ્યુબીટી આ ટી ને ઉઠાઈને છે ને ભાઈ વચ્ચે મૂકી દો તેને ઉઠાઈને આ બેની વચ્ચે મૂકી દો જો ફરી સમજો યુએમડબલ્યુ બીટી યાદ રહ્યું યુએમડબલ્યુ બીટી ના ટી છે ને ટી એને ઉઠાઈને આ વચ્ચે મૂકી દો તો શું થઈ ગયું યુએમટી ડબલ્યુ બી સેમ રહેશે ખાલી તમિલનાડુ છેલ્લેથી વચ્ચે આવી જશે બરાબર સીટો જોઈ લો ઉત્તર પ્રદેશની એકત્રીસ મહારાષ્ટ્રની ઓગણીસ તમિલનાડુની અઢાર વેસ્ટ બેંગાલ અને બિહારની સોળ સીટો છે ખબર પડી કે સૂત્ર ફરીથી જોઈ લો યુએમ સોરી यू एम डबल 2 मिनट यू एम डब्ल्यू बी टी આ શું છે લોકસભા આ ટી ને ઉઠાઈ દો અહીંથી તો શું થઈ જશે યુ એમ ટી ડબલ બી ડબલ બી ક્યાં ક્યાં કઈ મેથ્સ રીઝનિંગ તમને જેવું લાગશે પણ આ મેથ્સ રીઝનિંગ નથી આ સૂત્ર યાદ રાખજો યુ એમ ડબલ્યુ બી ટી બરાબર એની ટી ને ઉઠાઈને વચ્ચે મૂકી દેજો તો એ રીતે સીટોનું વિભાજન કરેલું છે આ સૂત્ર છે યાદ રાખી લેજો કે લોકસભાની અંદર મેક્સિમમ સીટો ઉત્તર પ્રદેશની છે પછી આવશે તમારું અહીંયા મહારાષ્ટ્ર વેસ્ટ બેંગાલ બિહાર અને તમિલનાડુ બરાબર છે ક્યાંક ને ક્યાંક હવે સિકવન્સ પૂછાય કાં તો ક્રમ અનુસાર પૂછાય કે છેલ્લેથી પહેલે પૂછાય ગમે તે રીતે પૂછાય તમને ખ્યાલ હોવો જોઈએ પાંચ રાજ્યોની આપણે યાદ રાખીશું જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની છવ્વીસ બેઠકો છે લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર અગિયાર બેઠકો છે રાજ્યસભાની અંદર અગિયાર બેઠકો અને લોકસભાની અંદર છવ્વીસ બેઠકો છે બરાબર તો અહીંયા આપણે બંનેના મેજર ડિફરન્સ જોઈ લીધા લોકસભા અને રાજ્યસભાના આશા રાખું છું કે આ લેક્ચરની અંદર તમને મજા આવી છે તમારા દરેક પ્રશ્નોના જે જવાબ છે આ લેક્ચર થકી મળ્યા છે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આભાર થેન્ક યુ